शुरुआत आपणे सौ प्रथम एक नानकड़ा एवा श्लोक गानथी करीशुं, तो तमारे पण बे हाथ जोड़ीने व्यवस्थित तमारे बेसवानुं छे। ओके, वसंत पंचमी नो त्यौहार। वसंत पंचमी नो त्यौहार महासुद पाठवना दिवसे आवे छे, अने आ दिवसे माता सरस्वती जे आपणने विद्या आपे छे, वाणी आपे छे, बुद्धि आपे छे, एवी माता सरस्वती नो ब्रह्माजीना द्वारा प्रागट्य थयेलू हतुं। अने आ दिवसे आपणे वसंत पंचमी नो त्यौहार आखा भारतमां खूब ज धामधूमथी उजवीए छीए। वसंत पंचमीना दिवसे આપણે માં દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરીએ છીએ, તેમને પ્રસાદ ધરાવવામાં આવે છે। બાળકો, અત્યારે કોવિડ-19 કોરોના વાયરસના કારણે તમે સ્કૂલ ઉપર આવી શકતા નથી, બરાબર? જ્યારે તમે સ્કૂલ ઉપર આવતા ત્યારે આપણે વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા હતા। તમને યાદ છે બાળકો, તમે કેવા રંગના કપડાં પહેરીને આવતા હતા? તમે યલો એટલે કે પીળા રંગના કપડાં પહેરીને આવતા હતા, બરાબર ને? અને આપણે પછી માતા સરસ્વતીની પૂજા અર્ચના કરતા હતા, બરાબર? અને પછી આપણે તમે અમુક બાળકો માતા સરસ્વતી બનીને પણ આવતા હતા। તો માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો ખૂબ જ પસંદ હોય છે, અને આ વસંત પંચમીના દિવસે આપણે પીળા રંગના કપડાં પહેરવાનું પણ પ્રથા છે। વસંત, તમને બાળકો ખબર છે કે આપણા ભારત દેશમાં કેટલી ઋતુઓ હોય છે? તો ભારત દેશમાં મુખ્ય કુલ ત્રણ ઋતુઓ છે। મુખ્ય ત્રણ ઋતુમાં ઉનાળો, શિયાળો અને ચોમાસું આવે છે, જ્યારે પેટા પણ છ ઋતુઓ હોય છે, અને એ પેટા છ ઋતુઓ હોય છે હેમંત, શિશિર, ગ્રીષ્મ, વસંત, વર્ષા અને આ શરદ ઋતુ। આ છ ઋતુઓમાં જે વસંત ઋતુ છે એ ઋતુઓની રાણી કહેવામાં આવે છે। તમને ખબર છે કે વસંત ઋતુને ઋતુની રાણી શા માટે કહેવામાં આવે છે? તો આ વસંત ઋતુમાં આખી ધરતી એકદમ મસ્ત ફૂલો અને આપણા પાક પણ આ વસંત ઋતુઓમાં ખીલી ઉઠે છે। વસંત ઋતુઓમાં આખી પ્રકૃતિનું સૌંદર્ય ખૂબ જ ખીલી ઉઠે છે। વસંત ઋતુ એટલે શું? પાનખર ઋતુ જ્યારે જાય છે, પાનખર ઋતુની બાદ વસંત ઋતુનું આગમન થાય છે, અને આ વસંત ઋતુમાં શું થાય છે? આંબા ઉપર મોર આવે છે અને લીમડાના પણ માંજર ખીલી ઉઠે છે, અને વસંત ઋતુમાં વિવિધ રંગના ફૂલો પણ ખીલી ઉઠે છે। જ્યારે કમૂરતા વસંત ઋતુની જ્યારે શરૂઆત થાય છે, ત્યારે કમૂરતા બાદ વસંત ઋતુમાં ઘણા લોકો લગ્ન ગોઠવે છે, બરાબર? અને સારા કામો પણ આપણે કરી શકીએ છીએ। વસંત ઋતુનું જ્યારે આગમન થાય છે ત્યારે આપણે સારા કામો કરી શકીએ છીએ, જેવા કે લગ્ન છે, ચાંદલા છે, એવા સારા કામો આપણે કરી શકીએ છીએ, કારણ કે આ વસંત ઋતુનું આગમન થતાં કમૂરતા પૂરા થઈ જાય છે। તો બાળકો, આ વસંત પંચમીના શુભ પર્વએ મારી માં સરસ્વતીને એટલી જ પ્રાર્થના છે કે આજે કપરો સમય આવ્યો છે કોવિડ-19 એ પૂરો થાય, અને તમે બધા ફરીથી શાળાએ આવતા થાવ। તમને બધાને પણ હવે ઘરે ગમતું, ઓનલાઈન ભણવું ગમતું નથી, બરાબર? એટલે તમને પણ હવે ઈચ્છા હશે ને તમે પણ શાળાએ જઈએ, અલગ અલગ પ્રવૃત્તિ કરીએ, બધા દિવસોની ઉજવણી કરીએ, બધા તહેવારોની ઉજવણી કરીએ। તો માં સરસ્વતીને મારી એટલી જ પ્રાર્થના છે કે તમને બધાને વિદ્યા આપે, બુદ્ધિ આપે, વાણી આપે, અને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે, એ જ પ્રાર્થના। અસ્તુ। હું 2B માં ભણું છું, આજે હું તમને વસંત પંચમી વિશે પાંચ લીટીઓ કહીશ। વસંત પંચમીના દિવસે સરસ્વતી દેવીનો જન્મ થયો હતો,
તેથી વસંત પંચમીના દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી આ દિવસે પીળા રંગના કપડા પહેરવામાં આવે છે. આપણો દેશ ઋતુનો દેશ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણ મુખ્ય ઋતુ છે. તેમાં છ પેટા ઋતુ છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. બધી ઋતુમાં વસંતને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. આ દિવસે આ ઋતુમાં આંબા પર મોર અને લીમડા પર માંજરો લાગે છે. વસંત પંચમીના દિવસે આપણા પાક, ઘઉં, ચણા વગેરે, જવ વગેરે જેવા તૈયાર થઈ જાય છે. તે ખુશીમાં આપણે વસંત પંચમી ઉજવીએ છીએ. વસંત પંચમીમાં વન અને ઉપવન જુદા જુદા ફૂલોથી મહેકી ઉઠે છે. વસંત પંચમીના દિવસે સરસ્વતી દેવી બ્રહ્માના માનસથી અવતરિત થયા હતા. વસંત પંચમીના દિવસે સરસ્વતી દેવીની જયંતી ઉજવવાની હોય છે. જય હિન્દુ, જય ભારત.